મારા વાલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, તમને મારો નમન. હું એક શિક્ષક છું અને ગુજરાતની વતની છું. આજે હું તમારા સુધી મારો એક નાનકડો સંદેશ પહોંચાડવા ઈચ્છું છું. ચાઇનીઝ પ્રેસિડેન્ટ શી જિનપિંગ આવતા અઠવાડિયે જ્યારે ભારત આવે ત્યારે મારું તમને નિવેદન છે કે તમે એમની જોડે તિબેતના મુદ્દા પર વાત જરૂરથી કરશો. તિબેત જે આપણો પાડોશી દેશ છે, જેને કમ્પ્લીટ રીતે ચાઇનીઝ પોતાનું બનાવવા ઈચ્છે છે. તિબેતને ઓટોનોમસ રિજન પણ નથી આપવા માગતા. 1959થી બધા તિબેતીઓનો આ વાતને સફર કરી રહ્યા છે. 1,20,00,000થી ઉપર તિબેતીન બહાર રેફ્યુજી તરીકે જીવે છે અને 60,00,000 તિબેતવાસીઓ અંદર આ દુઃખને ઝીલી રહ્યા છે. 130થી વધારે તિબેતીન પાછલા 5 વર્ષોમાં સેલ્ફ ઇમોલેશન દ્વારા પોતાનો જીવ ગવાઈ ચૂક્યા છે. દલાઈ લામા પોતાના દેશમાં પાછા નથી જઈ શકતા. આ જે સ્થિતિ છે એના મુદ્દા પર તમે વાત કરો એવી મારી વિનંતી છે તમારી સાથે. અરુણાચલ પ્રદેશ જે ભારતનો હિસ્સો છે એને ચાઇનીઝ પોતાનું બતાવે છે. લદ્દાખમાં ખબર નહીં કેટલા ઘૂંસપેઠ કરી ચૂક્યા છે પાછા આટલા વર્ષોમાં. અને એવા પાડોશીથી ભારતને સંબંધો બનાવવા માટે જે તિબેત આપણું પાડોશી છે એને સ્વતંત્રતા અપાવવી બહુ જરૂરી છે. તિબેત જે કૈલાશ માનસરોવરની ભૂમિ છે એની માટે તમે વાત કરશો એવો મારી વિનંતી.